ચેનલના સથવારે આજે આપણે પ્રાચીન અને અર્વાચીન ગરબાને ગાયન કરીને માણવા જઈ રહ્યા છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોરોનાના કેરને કારણે પાયલનો પડઘાર અને ઝાંઝરનો રણગાર આ વર્ષે બંધ છે, પરંતુ સ્ત્રીઓના મનની રણઝારને વગાડવા માટે આપણે આ સંસ્કૃતિને જાગૃત રાખવા માટે શેરી ગરબા જે આપણે કરીએ છીએ, એવી જ રીતે આજે આપણે ગાયન અહીંયા ગરબા ગાઈને એક કાર્યક્રમનું આયોજન કર્યું છે લાયન્સ ક્લબ ઓફ સુરત બ્લોઝમે. અને મીડિયા પાર્ટનર તરીકે અમારી સાથે છે યામિનીબેન સુખડિયા. મારી સાથે મારા લાયન્સ ક્લબ ઓફ ઇન્ટરનેશનલના એડવાઇઝર શ્રી હેમાંગીનીબેન દેસાઈ છે અને કેર ફોર કલ્ચરના ડીસી તેમજ લાયન્સ ક્લબ ઓફ બ્લોઝમના સેક્રેટરી લાયન સોનલબેન દેસાઈ પણ ઉપસ્થિત છે. હું અહીંયા ઉપસ્થિત તમામ કલાકારોનું સ્વાગત કરું છું. મારી સાથે ગાયક કલાકાર તરીકે ઉપસ્થિત છે મિસ્ટર કેતનભાઈ દેસાઈ, આપનું સ્વાગત છે. એવી જ રીતે પ્રદીપભાઈ પણ અમારી સાથે ઉપસ્થિત છે, જેઓ પણ ગાયક કલાકાર છે. સાથે જ વૈભવભાઈ જેઓ તબલા પર છે, તેઓનું પણ અમે સ્વાગત કરીએ છીએ. અને મ્યુઝિશિયન તરીકે શુભમભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. આ તમામના સ્વાગતની સાથે હું અમારા આમંત્રિત ગેસ્ટ શ્રી હેમાંગીનીબેનને કહીશ કે નવરાત્રિના માટે બે શબ્દો અને આજના પ્રોગ્રામનું શુભ ઉદ્ઘાટન તેઓના શુભ હસ્તે કરીશું. થેન્ક યુ પીનાબેન. સૌ પ્રથમ તો લાયન્સ ક્લબ ઓફ બ્લોસમના પ્રેસિડેન્ટ પીનાજી ખૂબ જ ઉત્સાહી છે, તથા મારા અંતરંગ મિત્ર અને ઉત્સાહી એવા બ્લોસમના સેક્રેટરી સોનલબેન, એક્ઝોટિક મીડિયાના પરિવાર તથા લાયન્સ પરિવારના સ્વજનો, સૌ પ્રથમ તો હું આજના આ કાર્યક્રમને ઉદ્ઘાટિત જાહેર કરું છું. સાથોસાથ એ પણ વાત કરીશ કે ગરબો એટલે ગુજરાત અને ગુજરાતની ઓળખ એટલે ગરબો. ગરબો અને ગુજરાત બંને એકબીજાના પર્યાય છે અને દરેક ગુજરાતણને સોળે શણગાર સજી નોરતામાં માલવાના ગરબે ઘૂમવાના ઓરતા તો હોય જ છે. પણ લગભગ જાન્યુઆરી ફેબ્રુઆરીથી આ કોરોનાએ આખા જગત પર કેર વર્તાવ્યો છે. ઊંડે ઊંડે લાગતું હતું કે કદાચ ગરબા તો ચોક્કસ જ ગાવા દેશે, પણ ના, કોરોનાને તો અહીંયા બહુ જ ગમી ગયું. અઠે દ્વારકા કરીને અહીંયા જ બેઠો છે. વાંધો નહીં, આપણે પણ ક્યાં ગાંઠિયા જઈએ એવા છીએ. વેબિનાર પર મીટિંગ કરતા શીખી લીધું, તેમ હવે વેબિનાર પર ગરબા ગાતા એ શીખી લેશું અને શીખી જ રહ્યા છીએ. વાંધો નહીં, પગનો થડકાર ના હોય, તાલીનો તાલ ના હોય, પણ હૈયાના ઉમંગ સ, માતાજીને સત સત વંદન છ, આપની આરાધનાને હું ઉમળકાભેર આવકારું છું અને આ કાર્યક્રમને ઉદ્ઘાટી જાહેર કરું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ હેમાંગીનીબેન, ખૂબ જ સરસ વાત કે ગરવી ગુજરાતણ જ્યાં સુધી ગરબા ના ગાય ત્યાં સુધી આખું વર્ષ એને ચેન ના પડે. અને એટલે જ એક્ઝોટિક વેબ મીડિયામાં આજે આપણે ઉપસ્થિત છીએ પ્રદીપભાઈની સાથે. તેઓ ખૂબ જ મજાની સ્તુતિ અને છંદની સાથે આ પ્રોગ્રામની શરૂઆત કરશે. પ્રદીપભાઈ, આપનો ટાઈમ. જી, Bluetooth device is ready to pair. Jagadamba. Oh!
Oh,
માતાના આશીર્વાદ વિશ્વ પર ઉતરે અને કરુણા રૂપિયા કહેર દેશમાંથી અને વિશ્વમાંથી સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જાય એવી અભ્યર્થના કરીએ. આ સાથે જ આજના આ કલાકારો કેતનભાઈ, પ્રદીપભાઈ અને મ્યુઝિશિયન શુભમભાઈ અને વૈભવ, આ તમામનું સન્માન લાયન્સ ક્લબ ઓફ બ્લોઝમ એટલા માટે કરશે કે અમે હંમેશા એવું માનીએ છીએ કે આપણી સંસ્કૃતિને આપણે જાળવવી જોઈએ અને આ કાર્ય આપણે જે કરી રહ્યા છે પ્રાચીન અને અર્વાચીન ગરબા, કદાચ આજનું યુથ આ બધી વસ્તુથી બહુ પાછળ થતું જાય છે. તો આપણે એક એવો પ્રયાસ કરીએ છીએ કે આ યુથ પણ આ ગરબામાં જોડાય અને પ્રાચીન અને અર્વાચીન ગરબાઓથી તેઓ જાગૃત થાય એવા સુંદર મજાના કાર્યક્રમમાં મારા ડીસી કેરફોલ કરજણના સોનલબેન આ તમામને સન્માનિત કરશે, સાથે જ અમારા ગેસ્ટ એવા હેમાંગીનીબેન પણ જોડાશે. ક્લબ ઓફ બ્લોઝમના સેક્રેટરી અને ડીસી તેમજ અમારા ચીફ ગેસ્ટ શ્રી પ્રદીપભાઈનું એક સર્ટિફિકેટની સાથે સન્માન કરવા જઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળીઓથી એમને સન્માનિત કરીશું. એવી જ રીતે બીજા કલાકાર કેતનભાઈનું પણ તેઓ સન્માન કરશે. યામિનીબેનને વિનંતી કરીશ કે તેઓ પણ સાથે જોડાય.
વૈભવ અહીંયા છે. શુભમનું પણ સન્માન તેઓ કરશે. થેન્ક યુ વેરી મચ. અને ખૂબ જ સરપ્રાઇઝ એવી એક અગત્યની વાત કે વર્ષોથી સુરત શહેર અને હવે કદાચ ગુજરાત અને વર્લ્ડ વાઇલ્ડ પણ જેઓએ આ સંસ્કૃતિની જાળવણી કરવાની કોશિશ કરી છે એવા એક્ઝોટિક વેબ મીડિયાના ડાયરેક્ટર અને મારા પરમ મિત્ર એવા યામિનીબેનનું સન્માન લાયન્સ ક્લબ ઓફ સુરત બ્લોઝમના ડિગ્નિટરીઝ અને સેક્રેટરી તેમજ કેર ફોર કલ્ચરના ડીસી. લાયન્સ ક્લબમાં એવું હોય કે દરેક વસ્તુના એક એક ડીસી હોય અને તેઓ તેઓના પોર્ટફોલિયો પ્રમાણે કામ કરતા હોય, તો આ પણ તેઓની એક એક્ટિવિટીમાં છે કે તમે કલ્ચરની જાળવણી કરી રહ્યા છો. આ જ અર્થમાં આપનું આજે અમારી ક્લબ તરફથી પણ સન્માન કરવા જઈ રહ્યા છે, તો હું પણ એમાં જોડાઈશ. થેન્ક યુ હેમાંગીની બેન અને સોનલબેન અને કેલ્ફો કલ્ચરના ડીસી એવા સોનલબેનના બે શબ્દો. સૌપ્રથમ તો સૌને નવલી નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજનો કાર્યક્રમ પીનાબેન અને એક્ઝોટિક વેબ મીડિયાના સહયોગથી, યામિનીબેન સુખડિયાના સહયોગથી અમે આયોજિત કર્યો છે. કોરોના સમયે આપણા લોકનૃત્ય પર તો પાબંદી મૂકી દીધી છે, પરંતુ ગાયન અને વાદનને તેઓ નથી રોકી શકતા, તો એ તકનો લાભ લઈને પીનાબેને આ ખૂબ જ સુંદર પ્રવૃત્તિનું આયોજન કર્યું છે. એ બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને સાથે સાથે આ ગાયક વૃંદ કે જેઓ આજે ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉંના યુગમાં જે જૂના પ્રાચીન અને અર્વાચીન ગરબાઓ લોકો સુધી પહોંચાડે છે, ખાસ તો આપણા યુવા ધન સુધી પહોંચાડે છે, એ બદલ આપનું ખૂબ ખૂબ અભિવાદન કરું છું. થેન્ક યુ. જય હિન્દ, જય લાયન. જી ખૂબ ખૂબ ધન્યવાદ આપનો. ખૂબ સરસ લાયન્સ ક્લબના સહયોગથી આજે આ કાર્યક્રમ આપણે કર્યો. એક્ઝોટિક વેબ મીડિયાએ સાથ આપ્યો, પણ આપણે આપણી જે સંસ્કૃતિને નથી ભૂલવી એના માટે અમે આ અમારી ચેનલ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આજના યંગ સ્ટર્સ જે છે તેઓને કદાચ પ્રાચીન ગરબા શું છે, અર્વાચીન ગરબા શું છે એનો ખ્યાલ નથી. એના માટે આજે અમારી ચેનલ દ્વારા અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું અને ખૂબ સરસ આપની સંસ્થાએ સાથ આપ્યો. અને દર્શક મિત્રો, આપ જોડાયેલા જ રહેજો. આપણે 5 મિનિટના બ્રેક પછી પાછા મળીશું ખૂબ જ સરસ લાઈવ ગરબા સાથે. તો મળીએ પાછા. થેન્ક યુ.